अस्सलाम वालेकुम खोजा टीवी आज आप बनावे छे एग रोल्स एग रोल्स मोया राखी छु सॉरी जे आ चपड़ी जे छे चाइनीज दी चपड़ी छे ई आपरे वापरसो एमा लखेल छे स्प्रिंग रोल पेस्ट्री हवे हूँ आ लिटल शेफ ने वापरु छु पण जो तमने ज्यां पण जेवी पण मले वांधो नथी तमे ट्राय करजो जुदी जुदी जातनी पका तमने गमे जे तमने मले जेम फाइन बो तेल नथी चूसतो પછી એ વાપરજો તો ચાલો આપણે આ હમણાં હું રાખી દીધી છું આમાં કારણ કે હું જરાક ખોઈ લીધી તો આ તમને ખાલી મેક શ્યોર કરું ફક્ત કે સુકાઈ ના જાય જો સુકાઈ જશે તો બધી તૂટશે તો તમને મેક શ્યોર કરું ફક્ત કે આ ફાઈન ને પોચી હોય તો ચાલો આ આપણે હમણાં રાખી દઈએ ઓકે પછી આપણને ખપશે તેલ ખાલી તળવા માટે અહીંયા છે મારી પાસે એને કે છે વર્મસેલી જેને કે છે સેવ પણ આ જે છે એ તમને ચાઇનીઝની દુકાનમાં મળશે ને તમે એક વખત એને ગરમ પાણીમાં પલાળી નાખશો તો આવી તામ લાગશે ચોખાની બનાવેલી છે ઓકે તો આપણે એ એમાં વાપરશું પછી અહીંયા છે મારી પાસે કોબી બે કપ કોબી એક કપ ગાજર એક ફૂંગ કોથમીરી એક ફૂંગ ફુદીનો પછી છે મારી પાસે આપણે વાપરશું એક અડધી ડુંગળી આપણે વાપરશું ત્રણ મયાઈ એક જે ગોટી છે એ આપણે રાખી દઈશું ઓલા જ્યારે આપણે પેસ્ટ્રીને બંધ કરશું એના માટે પછી આપણે નાખશું અંદર નિમક ખાલી આપણા સ્વાદ માટે ને અહીંયા મારી પાસે છે એને કહે છે લેમન ગ્રાસ લીંબુનું ઘાસ કે છે ને જે અહીંયા ચાઇનીઝની દુકાનમાં મળે છે કાં તો તમે લેમન બેઝિલ વાપરી શકો છો કંઈ પણ એમ કે તમે જેટલું તાજું અર્બ્સ એમાં નાખશો તાજું તાજા આવા અર્બ્સ નાખશો એમાં તો એટલું તાજું સ્વાદ આવશે એગ રોલ્સમાં ને આપણે થોડીક મળી નાખશું તો ચાલો આપણે શરૂ કરીએ પહેલાં આપણે જે આ વર્મિસેલી છે એ તામ લાંબા લાંબા આવે છે તો આપણે એને લઈ ને આપણે કાપી નાખશું એને આવી તામ તો જો હવે લાંબી લાંબી નથી પછી આપણે આની અંદર નાખી દઈશું એને હવે આમાં એક ચીજ છે કે તમે શ્યોર કરજો કે તમારું જે મિક્સચર છે ને એ ભીનું ના હોય બહુ જેટલું ભીનું મિક્સચર હશે એટલું તમે તરી લેશો તમારા સ્પ્રિંગ રોલ્સ પછી પોચા પડી જશે તો એટલે આનું ધ્યાન રાખવાનું છે કે તમે એને ફાઈન રીતે સૂકેલું હોય એમાં પાણી ના હોય જરાય પણ ઓકે હવે આપણે આ જે આપણા અર્બ્સ છે જે ફુદીનો છે ને કોથમીર છે એને આપણે લઈને ઝીણી ઝીણી આઈટમ કાપી નાખશું જેમ બને એમ જો તમે પાતળી કાપશો કે નાનું નાનું કાપી શકશો એટલું ફાઇન તૈયાર છે લઈને આમાં નાખી દઈશું ઓકે પછી આપણે લેશું આપણી અડધી ડુંગળી ને હું ડુંગળી બહુ નથી નાખતી કારણ કે એમાંથી પણ પાણી છૂટે
डुंगरी नाखी दीधा। हवे एमा आपणे एक ईंडू नाखशुं જે આખું છે। બીજું જે ઈંડું છે એ આપણે નાખશું ખાલી એનું કોટી। ઓકે, પછી આપણે નાખી દઈશું એમાં જે લીંબુનું ઘાસ છે એ। આમાં હું સોયા સોસ નથી નાખતી કારણ કે પાછું જો ભીનું થઈ જશે મિક્સચર તો એમાંથી આપણે પાણી છૂટશે નિમક। ફ્રેશ મરી, હવે આપણે ફાઈ રીતે મિક્સ કરી નાખશું। અને ખાસ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ હું ભૂલી ગઈ તો એ હું હમણાં જઈને લઈ આવીશ। એ છે આપણે ચિકન નાખશું જે આપણે હું ઓલરેડી બાફી ને શ્રેડ કરી નાખી છું। ઓકે, તાળ્યું મારું ચિકન જેને હું બાફીને અહીં તામ શ્રેડ કરી નાખી છું અને એ લગભગ એક કપ છે। હવે તમને જો વધારે એમાં ચિકન નાખવું હોય તો જરાય વાંધો નથી, તમે વધારે નાખજો એની અંદર। બસ, ને આપણું આ મિક્સચર થઈ ગયું છે। આ મને ખબર છે કે આની અંદર મયાઈ છે, પણ જરાક તમે સવારમાં ટ્રાય કરજો, એનું મિક્સચરનો સ્વાદ આમ ફાઇન ખાટું નિમકવાળું હું જોઈ આમ સ્ટ્રોંગ। તો શું તમે જ્યારે પેસ્ટ્રીમાં નાખીને ફ્રાય કરો ને જ્યારે મોઢામાં નાખો તો આમ અલા જે હર્બ્સના જે ટેસ્ટ, નિમક, લીંબુ આમ બધું આમ તમારા મોઢામાં આવે ફાઇન રીતે। તો અહીંયા હું તમને બતાવું કે જે આ ચપડી છે તમને મળશે, જે આ મારી ચપડી છે એ આવી તમ આમ ચોટેલી આવે છે, તો તમને બધી પેલી પહેલાં આમ છૂટી કરી નાખી નાખવું ખપશે તમે શરૂ કરો એના પહેલાં। ઓકે, પછી એને કપડામાં નાખી ને ફાઇન રીતે ઢાંકી નાખજો। તો હવે આપણે આ ચપરી લેશું આપણી અને હું નાખી છું આ ટાવલમાં કે શું સુકાઈ ના જાય। એની અંદર આપણે નાખશું આપણું ફિલિંગ, ને આપણે ટાઈટ રોલ કરશું કોર્નરમાંથી અંદર નાખી ટાઈટ રોલ કરી અડધું સુધી, પછી બે સાઈડના લઈ એ વાળી નાખશું આપણે। પછી આપણે લેશું આપણું ઈંડું અહીંયા ઉપર ચોપરી ને એને આપણે પાછું ટાઈટ રોલ કરી નાખશું। તમને એક હજી બતાવીશ, પછી હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને તળશું ને આ છે ને ચપડી જલ્દી સુકાઈ જાય છે, તો ધ્યાનમાં રાખજો કે આ તમને રાખવું ખપશે એક ટુવાલમાં જ રાખ, જરાક ભીનું, બહુ ભીનું પણ નહીં કરી નાખજો, નહીં કરતો ઓલું બહુ તેલ પી જશે। જોઈ ચેતા હું રાખી છું કોર્નરમાં, આ નાખશું એની અંદર, પછી આપણું કોર્નર લઈ ને આમ લઈ આવશું ફિલિંગને, એને ટાઈટ રોલ કરશું। ઓકે, ને થઈ ગયું। હવે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ એને તળશું। તરવા માટે આપણું તેલ છે સાવ લો હું, તો આપણો ટાંડો જો બહુ હાઈ હશે ને તો આ બહુ જલ્દી બ્રાઉન થઈ જશે, ડાર્ક થઈ જશે અને કડક નહીં રહે। અને આજે હું મારા આ ચૂલા પર કરું છું, આનો તાપ જરાક વધારે હાઈ છે, ઓલું જરાક વધારે સ્લો હોય છે મારું ચૂલાનો તાપ, ને પછી આપણે જરાક એને પાછું અને આપણે લો કરશું, હાઈ કરશું, લો કરશું એવી તમ। હવે હમણાં આપણે જરાક લો કરી નાખશું કારણ કે મને નથી ખબર બહુ ફાસ્ટ બ્રાઉન થઈ જાય,
એને એક જ વખત ફરાવીશ, કારણ કે નીચે બદામી કલર થઈ ગયું છે, બદામી રંગ થઈ ગયું છે. બસ હવે એને મૂકી દઈશું, ભલે આસ્તે આસ્તે તરાય. ને આનું તમને ખબર પડશે કે તમારા ફાઇન થયા છે જો એની અંદર ઉપર ફલફૂલા ના થાય. અને કડક રીએ થોડુંક ટાઈમ માટે તમે તરીને રાખશો ને, જો 10-15 મિનિટમાં પોચા થઈ ગયા એટલે તરવામાં જરાક ફેરફાર થઈ ગયું છે. હવે તમે જોઈ છો કે હજી હવે જરાક તેલ ધીમા તાપે થઈ ગયું છે. તો હવે હું પાછું જરાક એને વધારીશ મારો તાપ. અને હું જ્યારે આને ફરાવું છું તો મને ખબર પડી જાય છે કે ક્રિસ્પી થાય છે, તો બહુ ફાઇન. તો આ તરવામાં જો તમે એક બે વખત તરશો તો તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી કેવી રીતમાં વસ્તુ તરાય છે. બહુ ફાસ્ટ તાંડામાં તરશો તો બહુ પોચા થઈ જશે અને ફલફૂલા થઈ જશે, ને બહુ ઓછા તાંડામાં તરશો તો તેલ પી જશે. તો તમને તમારું મીડિયમ ગોતું ખપશે. જો એ પાછું જરાક હજી મને એમ લાગે છે કે જરાક ઠંડુ છે તેલ, હું જરાક પાછી વધારીશ, કારણ કે આપણે નથી ખપતું કે આપણું આ તેલ પી જાય બહુ. ને આ વસ્તુ એવી વસ્તુ છે કે એમ સારું છે કે ખાવા પહેલાં અડધી કલાક પોણી કલાક પહેલાં જ તરવાનું. જો 4-5 કલાક પહેલાં જો તરી નાખે છે તો થઈ જ જાય છે પોચા. ને કોઈક વખત હતા આમ કડકમાં કડક હશે, પણ 4-5 કલાક પછી તમને એમ લાગશે કડક છે, પણ તમે ખાશો ને તો આમ ચવળ હશે. તો આ વસ્તુ એવી છે કે એવી રીતે આમ ટ્રાય કરવાનું કે અડધી પોણી કલાકમાં તમે ખાઈ લો. તમે જોશો તો આમાં એકે ફલફૂલા નથી પડ્યા, આમ એનું સ્કિન એટલું સ્મૂધ છે. આમ લગભગ આપણે કહેશું બીજી મેબી 3 સેકન્ડ રાખશું, એનો કલર ફાઇન થઈ જશે. એટલે પછી આપણે એને કાઢીને આપણે પેપર ટાવલ ઉપર રાખશું કે જેટલું તેલ હોય એ વધારેલું તેલ હોય એ બધું પી લે પેપર ટાવલ. ને જો તમે આ કાઢી લ્યો પછી તમને જ્યારે તમારા બીજા જે નાખવા હોય ને અંદર સ્પ્રિંગ રોલ્સ, તો ટાંડો સાવ તમે ઓછું કરી નાખો તો ઠંડુ થઈ જાય જરાક તેલ, પછી એની અંદર નાખજો. જો આ જ તમે ટેમ્પરેચરમાં નાખશો તો જલ્દી બ્રાઉન થઈ જશે, અને કારણ કે ટેમ્પરેચર વધારે છે તો ઓલો કંઈ નાખજો ને બીજી 1 મિનિટ ખોબરીને પછી નાખજો, તો શું જરાક તેલનું ટેમ્પરેચર લો હોય. ને આ આપણા થઈ ગયા છે. હવે આસ્તે આસ્તે આપણે કાઢી એને એને પેપર ટાવલ ઉપર ડ્રેઇન કરશું. ઓફ કરી નાખશું ચૂલો આપણું. ઓકે, તો ચાલો આપણા સ્પ્રિંગ રોલ્સ અહીંયા તૈયાર છે. આઈ હોપ તમને મજા આવે આ રેસીપી. હું હવે ટ્રાય કરીશ, તમને બતાવીશ કે આ કેટલા ફાઇન ને કડક છે. ને આ જે ચટણી છે એ એકચ્યુઅલી મારી હમણાં નવી રેસીપી બુક નીકળી છે. આ રેસીપી બુકમાં છે
અને જો તમને રેસિપી બુક ખપતી હોય તો પ્લીઝ રેહાનાઝ ક્વિઝિન્સ એટ જીમેલ ડોટ કોમમાં મને ઇમેલ કરજો અને હું ટ્રાય કરીશ તમને શિપ કરવાનુંમાં. પણ તો આ ઈ એક રેસિપી બુકમાં છે, પણ ઇન્શાલ્લાહ ખોજા ટીવી માટે હું ગુજરાતીમાં પણ આ વિડીયો કરીશ તમારા માટે. આમાં તમને બધું અંદર આપણું ફિલિંગ દેખાય છે, જે આપણે નાખ્યા હતા અંદર, કોકરું નાખ્યા હતા, નૂડલ્સ નાખ્યા હતા, કોબી નાખ્યા હતા. અને કાંઈ એવી વસ્તુ નથી કે જે આમ પોચીને આમ પાણી નીકળે છે એમાંથી, કે સોગી થઈ ગયા છે, આમ પોચા પડી ગયા છે. તો ઇન્શાલ્લાહ પ્લીઝ તમે આ ટ્રાય કરજો અને મારા માટે દુઆ કરજો કે પાછી આપણા આ શોઝ કન્ટિન્યુઅસ રહે. ને હું એટલી જ, મારી તમન્ના એટલી જ છે કે તમને આ શોઝ એટલી જ મજા આવે જેટલી મને મજા આવે છે તમારા માટે બનાવવા માટે. તો તમારા માટે ખાસ ખાસ શુક્રિયા તમારા તરફથી, મારા તરફથી તમને ખાસ ખાસ શુક્રિયા કે તમે આજે ટાઈમ લઈને મારું આ શો જુઓ છો. તો ઇન્શાલ્લાહ આપણી પાછી મુલાકાત થશે બીજું શો ઉપર ઇન્શાલ્લાહ. ત્યાર સુધી ખુદા હાફિઝ.